કેમ છો? મજામાં જશો તો છો બપોરના 10:30 વાગી ગયા છે અને ભરતભાઈ ભાવસભાઈ ખેતરમાં જા. તો આજે મારા પપ્પાને પાછી ગાડી ભરવાની હતી તો ગાડી ભરવા જા. મારે મમ્મીને મજા નથી તો કામ મારે એકલીને કરવાનું છે. તો મારું કામ તો બધું થઈ ગયું છે ને મારે હવે માઇન્ડવી પડી ને એ માઇન્ડવી ફોલી અને એનો માઇન્ડવી પાક બનાવવાનો છે આજે પાછો. ને ભાવેસ આવે ને તો એને વેરાવળ જવાનું છે મારા મમ્મીને લઈને દવાખાને. તો મારા મમ્મી ભેગા જાય કે દવા લઈ આવે એ ખબર નથી. હું ભાવેસ ખેતરમાંથી આવે પછી ખબર પડે. તો જો બટેટાનું શાક બનાવ્યું ને રોટલા બનાવ્યા. નક્ષભાઈ રહેતા નહોતા. મારા પપ્પા હોય તો વાંધો ન આવે, રમાડે, મારે કામ થઈ જાય. એટલે તો રોટલી આજ બનાવી નથી ને અવાડી પાસ આવે પછી જોઈએ. અને મેં આગળ વિડીયામાં બતાવ્યું હતું ને કે વરસાદને લીધે મારું બકાલું ઢરી ગયું હતું, પણ વાંધો નથી આવ્યો, પીરું પડ્યું. પણ જો પાછા ગુવાર ને બધા હતા એમ થઈ ગયા એટલે વાંધો નથી. હવે તો પાછો વરસાદ આવે તો હવે કાંઈ થાય નહીં અમારા બકાલામાં. એટલે હવે ખબર નહીં આ વરસાદ કેવો આવે. કાલ તો વરસાદ હતો, આજ તો તડકો છે એટલે વાંધો નથી. તો જો મેં અમારી માઇન્ડવી હતી એમને ખોલી લીધી હતી અને આગળ મેં કીધું એમ કે મારા પપ્પા હતા ને તાવસને ભરત કરી નારેડીમાં જતા ને તો નાશને મારે રાખવાનો હતો એટલે માઇન્ડવી ખોલીને રાખી દીધી. ને જો અત્યારે રૂંઢાના ટોળ થયા તો જો બિયાં પહેલાં શીખી નાખું ને પછી આગળ આપણે ઓળી પછી માંડવી ભાગ બનાવીએ. જો અમે માઇન વિભાગ બનાવીએ ને તો વાલી ખેડાને બિયાર શીખીને બનાવીએ અને ઘણા લોકો શેકા બનાવી બનાવે તો આપણે શેકીને બનાવીએ ને તેનો સ્વાદ છેલ્લો આવે. તો અમે તો વાલી ખેડો શેકીને બનાવીએ ને ગરમ માઇન ખાંડનો બનાવવો હોય ને તો શેકવા પડે, બાકી ગોળનો બનાવવો માઇન વિભાગ તો ન શેકવા પડે. તો જો મારા બિયાર શેકાઈ ગયા એકવાર ઠરે તો આપણે એને ખોચરી પાડી નાખીએ. મસ્ત એના ધોરા ધોરા બી થઈ જાય તો આને હવામાં મૂકી દઉં તો ઠરી જાય. તો જો મેં આગળ કીધું હતું ને કે ભાવસને મારી મમ્મીને બેની મજા નથી તો એને ડૉક્ટરે કીધું કે અત્યારે આ તડકો ને એવું પડે એટલે તમારે દી આખામાં 4-5 વાર લીંબુ શરબત પીવાનું. તો જો એકવાર તો બનાવીને પીવડાવી દીધું દવાખાને થઈ આવ્યા પછી તો આ બીજી વાર બનાવું તો હવે એને લીંબુ શરબત પાઈ દઈએ પછી આપણે આપણો માઇન્ડ વિભાગની શરૂઆત કરીએ. બીયા ભરવાનું ચાલુ કરી દીધું. બીજા મારે ઓળાઈ જશે. મિક્સરમાં કોઈ દી ભૂકો કરતા નથી કેમ કે આ મશીનમાં ભૂકો કરીને માઇન્ડ વિભાગ બનાવીએ તો એનો એન્ડવીપાક સારો થાય. આમાં ભૂકો ન થાય ને એવું મિક્સરમાં કરો તો આ લોટ જેવો ભૂકો થઈ જાય. મશીનમાં કરીએ અસલનો કરકરા જેવો લોટ બિયાં ભરડાય એટલે આનો એન્ડવીપાક સારો થાય. બિયાં ભરી નાખીએ અને પછી પાક મૂકીએ. ગરકીનો પાક આવી ગયો, આપણે એમાં ભૂકો નાખી દીધો. તો હમણાં જો મારો માંડવીપાક તૈયાર થઈ જશે તો હવે આ ભૂકાને આપણે ભીડવી નાખીએ સારોથી એટલે આપણો માંડવી પાક તૈયાર. મારો માંડવી પાક તૈયાર થઈ ગયો. આને થોડીક વાર ફરવા દો પછી આને ઢેપલી પાડી નાખીએ એટલે આપણો માંડવી પાક તૈયાર. તો જો હજી માંડવી પાક ફરે તો એને શેકા પાડીને હજી કેલાકમાં ભરવો જોહે ને હજી પિંડાનું શાક બનાવવું જોહે. તો આજે માંડવી પાક ઠરે હતા લોટ બાંધલો પછી રોટલી કરવા ટાણે બધાએ ગરમા ગરમ એને ખાવી હોય બધીને થોડીક વાર લોટ બાંધીને મળતો તો રોટલી સારી થાય. અને એટલા મારી મમ્મીને કહું છું મને ભીંડા મરી દઈ તો શાક બનાવી નાખું ભીંડાનું. મારી ખીચડી સડે, દૂધ ગરમ થાય એવું બધું થાય તો માંડવી પાક ઠરે અને ત્યાં લોટ બંધાઈ જાય. તો પછી માંડવી પાક ભરીને પછી શાક બનાવીને પછી રોટલી બનાવું તો બધા ગરમા ગરમ ખાતા જાય. માંડવી પાક તૈયાર થઈ ગયો, ઢેફલી પાડી લીધી, ફરી જો ને તો હવે જો
એક હા તો મેં તમને શું કે મૂનથાળ ને મેસૂર ને લીધો તો એ ટીશન તેમાં ભરી લો એટલે આપણો માંડી પાક ફસવાય જાય ને થાળીઓ ખાલી થઈ જાય. તો જો મેં ભીંડા શાકે કરી નાખ્યું, દૂધ ગરમ કરી નાખ્યું, ખીચડી બનાવી નાખી, અને રોટલા બનાવવા તો રોટલા બનાવી નાખ્યા માંડવી પાક ભરીને. તો અમારો માંડવી પાક કેવો લાગ્યો હોય ને અમને કમેન્ટ કરીને કહેજો, ને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આ વિડીયો અમે એન્ડ કરીએ. બાય બાય.